નમસ્કાર. નેક્સ્ટ વિડિયોમાં આપણે પાર્ટ 3 નો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યા છે. તમે બધાએ પાર્ટ 3 સરસ રીતે સમજી શક્યા હશો. તો આજે આપણે તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાયમાં સૌપ્રથમ શું છે? પ્રશ્ન નંબર 1, સરખા અર્થવાળા શબ્દો પર નિશાન લગાવો. હવે કયું નિશાન છે? તો કે આ સર્કલ છે તમારે, જે અહીંયા તમને શબ્દ આપેલા છે, શબ્દનો સરખો જ એના જેવો જ અર્થ નીકળે, એટલે કે શબ્દાર્થ એનો સામાનાર્થી શબ્દ નીકળે એવા શબ્દ ઉપર તમારે સર્કલ કરવાનો છે. તો પેલું જોઈએ બાગ. હવે બાગની સામે તમને 3 શબ્દ આપેલા છે, ઉપવન, જંગલ અને વન. તો બાગનું સમાનાર્થી શું થાય? ઉપવન. તો ઉપવન ઉપર તમે આ રીતે નિશાન કરી શકો છો. ત્યાર પછી છે ઈશારો. ઈશારો એટલે દેખાવ, સંકેત કે ઝડપ. આ 3 માંથી શું સાચો જવાબ છે? તો કે સંકેત. ત્યાર પછી છે આશ્ચર્ય. આશ્ચર્ય એટલે કે પ્રાચીન, અર્વાચીન અને નવાય. આશ્ચર્યનો સામાનાર્થી શું થાય છે? પ્રાચીન કે અર્વાચીન? તો કે ના, શું થાય? નવાય. તો તમે નવાય ઉપર છે આ રીતે સર્કલ કરો. ત્યાર પછી ચોથું છે મહેનત. હવે મહેનત એટલે કે કાર્ય, કામ અને શ્રમ. કાર્ય અને કામ મહેનતના જ એવા જ અર્થ છે, પરંતુ મહેનત કરવી, એ કાર્ય કરવું, દરેક કાર્યમાં તમને મહેનત ના લાગે અને દરેક કામ કરો છો, કામમાં પણ તમે મહેનત કરીને જ કામ કરો છો એ જરૂર નથી, પરંતુ શ્રમ, શ્રમ એટલે કે તમારા જે મહેનત, જેવું કાર્ય કરો એમાં પરિશ્રમ થાય, તમને પરસેવો વળે, એને આપણે શ્રમ કહીએ છીએ. તો આ બંનેનો સરખો અર્થ થાય છે, એટલે મહેનતનો શું થાય સામાનાર્થી? શ્રમ. તો શ્રમ ઉપર તમે રાઉન્ડ કરી શકો છો. ત્યાર પછી છે ચોર. ચોરનું સામાનાર્થી શું થાય છે? સિપાઈ અને રક્ષક થાય નહીં. તો શું આવે? તસ્કર. ત્યાર પછી છઠ્ઠું છે પાણી. પાણીનું નીર, વાયુ અને પવન, આ 3 માંથી શું સાચું છે? તો કે નીર. ત્યાર પછી સંતાવ. સંતાવવાનું સામાનાર્થી દેખાવવું, છુપાવવું કે આપવું. તો તેનો સાચો અર્થ શું થાય છે? છુપાવવું. તો તમે છુપાવવા ઉપર આ રીતે સર્કલ કરી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ, કે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ સૌથી જોડકા જોડવાના છે. તમારે જોડકા આ રીતે અહીંયા જોડવાના છે. આપણે અહીંયા ભલે સાઈડમાં લખ્યા છે, પરંતુ તમારે જોડકા જોડવાના છે. હવે પેલું છે નીચે. તો નીચેનો સામાનાર્થી શું થાય છે? તો કે ઉપર. તમે આ રીતે નીચે અને ઉપરને જોડી શકો છો, બરાબર. અને સાઈડમાં લખવાના પણ છે, જેથી કરીને તમે તેને સરખી રીતે ઓળખી શકો. હવે બીજું છે જલ્દી. જલ્દીનું સામાન વિરોધાર્થી શું થાય છે? તો કે ધીમે. ત્યાર પછી ત્રીજું છે આખું. આખુંનું શું થાય? તો કે અડધું. ત્યાર પછી સવાર. સવારનું શું થાય? સાંજ. રાત, તો રાતનું દિવસ. ઊંડું, તો છીછરું, બરાબર. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 છે નીચેની ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા તમને જે ખાલી જગ્યા આપી છે તે પાઠના આધારે તમારે પૂરવાની છે. પાઠ તમે વ્યવસ્થિત સમજ્યા છો, એટલે ખાલી જગ્યા પણ તમને આવડતી જ હશે. ચાલો પેલી જોઈએ. ખાલી જગ્યામાં ભયંકર ગરમી પડી હતી, તો વિજયનગરમાં. પછી બીજું આવશે, ગરમીથી ખાલી જગ્યા સુકાઈ ગયા હતા. તો આપણે પાઠમાં શું જોયું? નદી અને તળાવ. ત્યાર પછી આપણે આ કામ ખાલી જગ્યાને સોંપી દઈએ. હવે તેનાલીરામનનો પુત્ર છે, તે તેનાલીરામનને શું કહે છે? કે આ કામ આપણે ખાલી જગ્યાને સોંપી દઈએ તો મજૂરોને. ત્યાર પછી 3 ચોર તેનાલીરામનના ઘર તરફ ખાલી જગ્યા કરી રહ્યા હતા. 3 ચોર જે બગીચામાં સંતાઈને ઉભા હતા, તે તેનાલીરામનના ઘર તરફ શું કરી રહ્યા હતા? તો કે નજર. ત્યાર પછી તેનાલીરામને ખાલી જગ્યાથી ભરેલી પેટી કૂવામાં નાખી. હવે તેનાલીરામને તો ખબર છે કે કાકરા છે, પરંતુ તેને કૂવામાં નાખી ત્યારે ચોરને શું વિશ્વાસ હતો? તો કે સોના ચાંદીથી ભરેલી પેટી કૂવામાં નાખી. હવે કાલથી તો આપણા ખાલી જગ્યા ફરી જવાના છે. ચોરો બોલે છે કે કાલથી આપણે શું ફરી જવાના છે? દિવસ. ત્યાર પછી તેનાલીરામને ચતુરાઈથી વગર ખાલી જગ્યા આખા બાગની સિંચાઈ કરાવી. હવે તેનાલીરામન છે પોતાની ચતુરાઈથી આખા બાગની સિંચાઈ કરાવે છે, પરંતુ કોના વગર? તો કે પૈસા વગર કરાવી છે. આ પૈસા વગર આખા બાગની સિંચાઈ કરાવી. હવે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાના છે. અહીંયા જે વિધાનો આપેલા છે, કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે શોધવાના છે. હવે પેલું છે પાણી કાઢતા નાની યાદ આવી જવાની છે. હવે આ વાક્ય છે કોણ બોલે છે? તો કે તેનાલીરામન બોલે છે અને તેમના પુત્રને કહે છે. ત્યાર પછી બીજું છે આપણે આ કામ મજૂરોને સોંપી દઈએ. હવે આ કોણ બોલે છે? તો કે તેનાલીરામનનો પુત્ર બોલે છે, તેના પિતાજીને કહે છે, એટલે કે તેનાલીરામનને કહે છે.
ત્યાર પછી ત્રીજું છે આજકાલ ચોર બહુ થઈ ગયા છે, તો આ કોણ બોલે છે? તેનાલી રામન બોલે છે અને તેના પુત્રને કહે છે. હવે આપણે એક વાક્યના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર એક, ક્યાં નગરમાં ભયંકર ગરમી પડી હતી? તો વિજયનગરમાં ભયંકર ગરમી પડી હતી. ત્યાર પછી બીજું છે, તેનાલી રામનની નજર કોની પર પડી? તો જવાબ આવશે, તેનાલી રામનની નજર સંતાઈને ઉભા રહેલા ત્રણ ચોર પર પડી. ત્યાર પછી ત્રીજું છે, તેનાલી રામને કુવામાં શું નાખવાની વાત કરી? તો તેનાલી રામને સોના ચાંદીથી ભરેલી પેટી કુવામાં નાખવાની વાત કરી. ચોથું છે, પેટીમાંથી આખરે શું નીકળે છે? તો કે પેટીમાંથી આખરે કાકરા અને પથરા નીકળે છે. ત્યાર પછી પાંચમું છે, તેનાલી રામને કેવી રીતે બાગની સિંચાઈ કરાવી? તો તેનાલી રામને વગર પૈસે પોતાની ચતુરાઈથી બાગની સિંચાઈ કરાવી. ત્યાર પછી ચતુર કોણ હતું? ચોર કે તેનાલી રામન? આ પાઠમાં કોણ ચતુર હતો? તો કે ચતુર તેનાલી રામન હતો. હવે આ એક વાક્યના પ્રશ્ન અને મુદ્દા સહ પ્રશ્નના જવાબ છે એ તમને આ વિડીયોની સાથે પીડીએફ મોકલું છું, તેમાં આપ્યા છે. તો તમે તેમાંથી વ્યવસ્થિત રીતે એક વાક્યના પ્રશ્ન અને મુદ્દાસર જવાબ છે તે લખી તમે પીડીએફમાંથી લખી શકો છો. અને આ બંને પ્રશ્નો ટૂંકા અને મુદ્દાસર જે પ્રશ્નોના જવાબ છે તમારે તૈયાર કરવાના છે. હવે અહીંયા શું છે કે એક્ટિવિટી તમને આપેલી છે કે તેનાલી રામનની આવી ચતુરાઈની બીજી વાર્તાઓ શોધીને લખો. તો દરેક વિદ્યાર્થીએ તેનાલી રામનની જે વાર્તા તમને અહીંયા આપી છે તેવી જ બીજી કોઈ વાર્તા જે તેનાલી રામનની હોય, જે તેની ચતુરાઈની હોય, તેવી વાર્તા તમારે પોતાના શબ્દમાં તમારા શબ્દમાં શોધી અને અહીંયા લખવાની છે. હવે અહીંયા છે જોડણી સુધારો છે એ શબ્દો આપેલા છે, ચાલો આપણે તેને પણ જોઈ લઈએ. પેલું છે સિંચાઈ, તો સિંચાઈની જોડણી ખોટી છે. શા માટે? તો કે સને અહીંયા દીર્ઘ ઈ છે, અહીંયા તો એ હસ્વ ઈ આવે, સિંચાઈ. ત્યાર પછી બીજું છે કુવો, કુવાની જોડણી પણ કઈ રીતે સુધરશે? તો અહીંયા હસ્વ ઊ છે, અહીંયા દીર્ઘ ઉ આવે. ત્યાર પછી આશાચાર્ય, આશાચાર્ય ને સાચો અર્થ કઈ રીતે સાચો શબ્દ લખાય? તો કે આ રીતે આશ્ચર્ય. ત્યાર પછી ચોથું છે ઈશારા આવે, સ છે અહીંયા, સ મીંડા વાળી સ આવે, તો ઈશારા. ત્યાર પછી પાંચમું છે ચતુર, હવે અહીંયા ઉકી માત્રા છે એ કઈ છે? દીર્ઘ છે, પરંતુ શું આવે? હસ્વ, ચતુર. આ રીતે તમે જોડણ સુધારી અને દરેક શબ્દ લખો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ 4 નો અભ્યાસ કરીશું.